જેમ ફાઇનાન્શિયલના વિડીયોઝ ઇન હોરાઇઝનમાં આપ સૌનું સ્વાગત છે. આ મેગેઝિનમાં આપણે દર મહિને અલગ અલગ વિષયો પર ચર્ચા કરીએ છીએ અને આજનો વિષય છે માઇન્ડ ઓવર મની. પૈસાની વાત પર આપણા મનની, આપણા વિચારોની, આપણી લાગણીઓની શું અસર થાય છે તેના વિશે આજે વાત કરીશું. આજકાલ આપણે જો ચર્ચાઓ સાંભળીએ, લખાણો વાંચીએ, વિડીયોઝ જોઈએ તો ક્યાંક એવું લાગે કે આ વિષય ઘણો ચર્ચામાં છે, પણ હકીકત એ છે કે આજથી લગભગ 20-25 વર્ષ પહેલા આ વિષય ચર્ચામાં લગભગ નહિવત હાજર હતો. અને એનું કારણ એ છે કે 2002ના વર્ષમાં એક એવી મોટી ઘટના ઘટી કે જેને કારણે દુનિયાએ આ વિષયને સિરિયસલી લેવાનું શરૂ કર્યું. તો શું હતી એ ઘટના 2002ની અને આજે આપણે 2024માં એની કેમ વાત કરીએ છીએ? તો સૌથી પહેલા હમણાં થોડા દિવસ પહેલા જે થઈ ગઈ વાત તેના પર નજર કરીએ. દુનિયાએ ડોક્ટર ડેનિયલ કેનેમન નામના એક વૈજ્ઞાનિકને ગુમાવ્યા. 90 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. ઇકોનોમિક્સની દુનિયા માટે ખૂબ મોટી ખોટ પડી, પણ ડોક્ટર ડેનિયલ કેનેમન એ ઇકોનોમિસ્ટ નહોતા, અર્થશાસ્ત્રી નહોતા. તો પોતે અર્થશાસ્ત્રી નહોતા તો અર્થશાસ્ત્રની દુનિયામાં ખોટ કેવી રીતે પડી? અને એટલે આપણે પાછા 2002માં જઈએ. 2002ના વર્ષમાં આ જ ડોક્ટર ડેનિયલ કેનેમન જે સાયકોલોજિસ્ટ હતા તેમને ઇકોનોમિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, નોબેલ પારિતોષિકના વિજેતા. સાયકોલોજિસ્ટને જ્યારે ઇકોનોમિક્સનું નોબેલ પારિતોષિક મળ્યું તે વખતે દુનિયાએ આ વિષય પર નજર કરવાની શરૂઆત કરી. અને આ વિષય અને ડોક્ટર ડેનિયલ કેનેમનનું આ વિષયને પ્રચલિત કરવાનો ફાળો તે નોબેલ પ્રાઇઝની વેબસાઇટ ઉપર બહુ સુંદર રીતે કેપ્ચર કર્યું છે. આવો આપણે વેબસાઇટ પર શું લખ્યું છે, આ પ્રાઇઝ કેમ આપવામાં આવ્યું તેના વિશે તે વાક્યો પર નજર કરી લઈએ. ફોર હેવિંગ ઇન્ટિગ્રેટેડ ઇનસાઇટ્સ ફ્રોમ સાયકોલોજિકલ રિસર્ચ into economic science, especially concerning human judgment and decision making under uncertainty. અનિશ્ચિતતા જ્યારે હોય તેવા સંજોગોમાં મનુષ્યો કઈ રીતે નિર્ણય લે, ખાસ કરીને નાણાંને લગતા. નાણાં, અર્થશાસ્ત્ર, કઈ રીતે આપણે વિચારીને કઈ રીતે નિર્ણય લઈએ એ માનસશાસ્ત્ર અથવા તો સાયકોલોજી. આ બે વિષયને ભેગા કરી અને જે આપણને ઇન્સાઇટ્સ આપી તે માટે ડોક્ટર કેનેમનને નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. એમના અગત્યના બે જે ફાળા છે તેના ઉપર નજર કરી લઈએ તો પહેલું જે છે તેને પ્રોસ્પેક્ટ થિયરી કહેવાય છે. આ પ્રોસ્પેક્ટ થિયરી એમ કહે છે કે એક રૂપિયાનો નફો થવાથી જે આપણને આનંદ મળે તેનાથી બમણું દુઃખ થાય જ્યારે એક રૂપિયાનું નુકસાન થાય. બમણું દુઃખ, ફાયદો પણ એક રૂપિયાનો હતો, નુકસાન પણ એક રૂપિયાનું હતું, પણ જેટલો આનંદ થયો એના કરતાં દુઃખની માત્રા બમણી હતી. અને આ પ્રોસ્પેક્ટ થિયરી અથવા તો દુઃખની માત્રા બમણી હોવાને કારણે લોકો એક ખાસ વર્તન કરતા હોય છે જેને કહે છે લોસ એવર્ઝન. એ નુકસાનને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે અથવા નુકસાનથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. અને એને કારણે આપણે જો રોકાણની દુનિયામાં વાત કરીએ તો
જ્યારે નફો થતો હોય ત્યારે જલ્દી નફો બુક કરીને પોઝિશનમાંથી નીકળવાની વાત કરે, ઉતાવળ કરે, અથવા નુકસાન થતું હોય તો એ રિકવરી થવાની આશામાં ને આશામાં લાંબો સમય સુધી ખરાબ રોકાણને પણ હોલ્ડ કરીને બેસી રહે. ઘણા બધા પૈસા આ કારણોએ ગુમાવવામાં આવે છે. જે સારી સિક્યોરિટી હોય તે ભાવ વધી શકવાની શક્યતા હોય તો તે તરફ નજર કર્યા વિના થોડો નફો થયો છે એ નફો જતો ના રહે તે ડરથી લોકો રોકાણમાંથી નીકળી જતા હોય છે. લોસ એવર્ઝન રોકાણકારને વેલ્થ ક્રિએશન માટે, રોકાણકારને સારું વળતર મેળવવા માટે ખૂબ ઘાતક વર્તન તરીકે પુરવાર થઈ શકે છે. બીજું એક સુંદર ઉદાહરણ હતું, બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે અલાઇડ ફોર્સીસના વોર પ્લેન્સ જ્યારે દુશ્મનના એરિયામાં જતા બોમ્બ નાખવા માટે, તો એમાંના ઘણા બધા પ્લેન એ ગુમાવ્યા અલાઇડ ફોર્સીસે, કારણ કે દુશ્મનની ગોળીઓ, બોમ્બ, એની મિસાઇલ્સ, એના હુમલા સામે આ પ્લેન શિકાર બની જતા. એટલે અલાઇડ ફોર્સીસને એક આખો અભ્યાસ કરવાનું શરૂ કર્યું કે જે પ્લેન્સ પાછા આવતા હતા તે પ્લેન્સનો અભ્યાસ કર્યો કે કઈ કઈ જગ્યાએ બુલેટ્સ કે બોમ્બ્સ કે મિસાઇલ્સ વાગ્યા હતા, તો એ જે એના નિશાનો હતા તે જોયા અને એનો અભ્યાસ કરીને એના તારણ પર આવ્યા કે આ જે જગ્યાએ વધારે બુલેટ્સ કે બોમ્બ્સના નિશાનો છે તે ભાગને આપણે વધારે મજબૂત બનાવીએ પ્લેનનો. જે જાણકારી હતી, જે માહિતી હતી, તેના આધારે કઈ નિર્ણય લીધો. પણ એક બીજો દ્રષ્ટિકોણ કોઈએ આપ્યો અને એ દ્રષ્ટિકોણ તે હતો કે જ્યારે એ પ્લેન પાછા આવે છે તેનો મતલબ કે દુશ્મનના હુમલાની એ પ્લેન ઉપર અસર ઓછામાં ઓછી થઈ છે. જે પ્લેન નથી આવતા તેનું કારણ એ હોઈ શકે કે એવા ભાગે એ હુમલો થયો હશે, પ્લેનના એવા જગ્યાઓ પર એ હુમલો થયો હશે જેના કારણે પાછા નહીં આવી શક્યા, અને એટલે જે પ્લેન્સ પાછા આવ્યા હતા તે પ્લેનના જે હિસ્સામાં ગોળી કે બોમ્બના વાગ્યાના નિશાનો નહોતા તે ભાગને વધારે મજબૂત બનાવવાનું નક્કી કર્યું, અને આ કરવાને કારણે ઘણી બધી કેઝ્યુઅલ્ટીઝ રોકી શકાઈ. સો માહિતી સેમ હતી પણ દ્રષ્ટિકોણ બદલ્યો. આજે દ્રષ્ટિકોણ બદલવાની વાત આવે છે ત્યારે આપણે કઈ રીતે જજ કરીએ છીએ, શું નિર્ણય લઈએ છીએ, કઈ વસ્તુઓનો આપણે તુલના કરીએ છીએ, આ બધા પરિબળો જોવામાં આવે. અને એટલે રોકાણની દુનિયામાં જો વાત કરીએ તો ડોક્ટર કેનેમેનના શબ્દો ખૂબ સુંદર છે. આપણે એમણે જે કહ્યું તે જ વાંચી અંગ્રેજીમાં કે સાયકોલોજી હેઝ અ સ્ટોરી ટુ ટેલ અબાઉટ ઇન્વેસ્ટિંગ એન્ડ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ વન ઇકોનોમિક્સ ટેલ્સ. રોકાણના માટે માનસશાસ્ત્રની જે રજૂઆત છે એ જે રીતે સમજાવી શકે છે તે અર્થશાસ્ત્ર જે રીતે સમજાવે તેના કરતાં અલગ હોય છે. આપણું મન હંમેશા સાચા નિર્ણયો લે તે જરૂરી નથી. ડોક્ટર ડેનિયલ કેનેમાનનો જે ફાળો છે આ વિષય પર તે અદ્ભુત છે, ખૂબ મોટો ફાળો છે. દુનિયાને બહુ મોટી ખોટ પડી છે આપના જવાથી. ભગવાન આપના આત્માને શાંતિ આપે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. સ્કીમથી સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.